सूरत में कोरोना रोजे रोज अजगरी फरटो लई रह्यो छे। त्यारे शनिवारे वधु 93 साथे कुल पॉजिटिव दर्दी 2201 थया छे, तो वधु 2 मौत साथे मृता 82 थयो छे। ने अत्यार सुधी सूरत में कोरोना ने मात आपी 1376 लोको घरे पहोंच्या। निसर्ग वावाझोड़ाने लई शहेरमां 4 दिवसथी वादळછાયા વાતાવરણ સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રવિવારે સવારે ભારે પવન સાથે સુરતમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે મનપા તંત્ર હવે જર્જરિત બિલ્ડિંગોને એક્શનમાં આવ્યું હોય તેમ જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે। તો લીંબાયતમાં જર્જરિત બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી થયો। ઉધના ભીમનગર ખાતે મોડી રાત્રે કરનાળા ત્યાગ રેલવે ટ્રેકની બાજુમાં ડિંડોલી તરફ ઉટલેગર કાલુ ઉર્ફે શંકર નિકમની હત્યા કરાઈ હતી, જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી। ધંધાકી અદાવતમાં અજુ ઉર્ફે અજય સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે। સુરતના વરાછાની કે ગીર્ધરલાલ કંપની દ્વારા છૂટા કરાયેલા 100થી વધુ રત્નકલાકારોએ લેબર કમિશનરને આવેદનપત્ર આપી કંપની સામે પગલાં લેવાની માંગ કરી। કેન્દ્ર સરકારમાં ભાજપ શાસનના બીજી ટર્મનો વર્ષ પૂર્ણ થતાં સુરત આવેલા કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને અવરસિંહ પરમારે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીની લડાઈ હોવાથી ધારાસભ્ય રાજીનામા આપે છે। ઉમરા પોલીસે બિપ્લોદ ખાતે મનપા આવાસમાં યુવાનનું માથું અથડાવી હત્યા કરનાર 4 હત્યારાઓને ઝડપી પાડ્યા। પીપલોદ ખાતે આવેલ મકાનમાં ઘરકારી તરીકે કામ કરતી મહિલાઓ લાખોની મત્તા ચોરી કરી ગઈ હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો। વેસુ વાસુ ગ્રામ ચારસા પાસેથી પસાર થતી મહિલાના હાથમાંથી મોપેડ સવારો મોંઘોદાટ મોબાઈલ લૂંટી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શનિવારે રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા કામોને મંજૂરીની મહોર લાગી। અને લોકડાઉનમાં ઘરે રહીને લોકો અનેક નવી નવી પ્રવૃત્તિમાં જોડાયા અને પોતાને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સુરતના શ્રદ્ધા ટેપર્સ ડાન્સ સ્કૂલ દ્વારા એક નવો જ પ્રયોગ કરીને ડાન્સ લવર્સને ઝૂમતા કરી દેવાયા।